नमस्कार दर्शक मित्रों, लाइव भरूच न्यूज में हूँ मेघा अग्रवाल आपनु हार्दिक स्वागत करूँ छु। आप जो रहा छो लाइव भरूच न्यूज। हवे जो ये आज ना मुख्य समाचारों। અંકલેશ્વરના સુરતી ભાગોળના ચાર મકાનોમાં આગ ભભૂકી ઉડતા નાસ ભાગ। એક મકાનમાં આગ લાગ્યા બાદ અન્ય ત્રણ કાચા મકાનોમાં આગ ફેલાઈ। ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં આગને કારણે ફાયર બ્રિગેડને મુશ્કેલી પડી। વાલિયાના વટારિયા ગામની સીમાથી વિદેશી દારૂના જથ્થા સાથે મુટલીગરને ઝડપી પાડતી સ્ટેટ મોનિટરિંગ સેલ। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 3,46,000 વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો। फरार वे शख्सों ने झड़पी पड़वानी कवायत हाथ धरी। भरूच नेशनल हाईवे 48 ऊपर होटल न्याय मंदिर में लागी भयंकर आग। आग ना पगले होटल में रहेला लोको पोतानो जीव बचावी भाग्या, तो फायर सेफ्टी नो अभाव होवानो आक्षेप। सतत पानी नो मारो चलावायो होवा छता 6 कलाके आग में काबू लेवायो। आग ना पगले स्थल पर लोकोना टोड़े टोड़ा मोबाइल में वीडियो बनावा लोको मग्न बन्या। खाक थई गया हता। जो के सदनसीबे आ घटनामां कोई जानहानि थवा पामी न हती। प्राप्त माहिती अनुसार अंकलेश्वरना सुरती भागोळ विस्तारमां आवेल काचा मकानो पैकी सुरेश कंचन वसावाना मकानमां कोई अगम्य कारणसर आग लागी हती। आगे आसपासना दिनेश वसावा, राजेंद्र पढ़ियार अने धनराज पाटीलना घरमां पण आग फैलाई गई हती। आ आगने जोता मोटी संख्यामां लोको दौड़ी आवी पाणीनो छंटकाव कर्यो हतो। जो कि आ गीच विस्तार होवाथी आग वधु झड़पे फैलाई गई हती। घटनाना पगले अंकलेश्वर नगरपालिकाना विपक्षना सभ्य अने आ वोर्डना पण सभ्य एवा जहांगीर खान पठाण घटनास्थळे दौड़ी गया हता। અને તાત્કાલિક અસરથી અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડને તેમજ ડીપીએમસી ફાયર અને વીજ કંપનીને જાણ કરી હતી। જો કે ફાયર બ્રિગેડ ગીચ વિસ્તાર હોવાના કારણે અંદર સુધી જઈ શક્યું ન હતું અને સ્થાનિક લોકોએ ફાયર ટેન્ડરની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો। આ આગની ઘટનામાં ચારેય મકાનો બળીને ખાક થઈ જતા ગરીબ પરિવારોની ઘર વખરી ખાક થઈ જતા નુકસાન થવા પામ્યું હતું। અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 8 સુરતી ભાગળની અંદરમાં આજે ઝૂંપડપટ્ટીની અંદર આગ લાગી હતી, જેને ઓલાવવા માટે અમે ફાયર સ્ટેશનને ફોન કર્યો, તેમજ અહીંયાની લાઈનો જે પાણીની છે નગરપાલિકાની તેને તાત્કાલિક ચાલુ કરી આજે આગ પર કંટ્રોલ મેળવ્યો છે। પણ આ ઝૂંપડપટ્ટીની અંદર બળી જવાથી સરકારે એમણે તાત્કાલિક રાહે એમનું ઘેર બંધી બની જાય તેના પ્રયત્ન કરવા પડશે। હું મામલતદાર સાહેબ અને એસડીએમને મળવાનું છું હમણાં જઈને, એસડીએમ સાહેબને, કે ભાઈ આ જે ઝૂંપડા બળી ગયા છે ગરીબોના, જે રોજ લાવીને રોજ ખાનારાઓના, તેને તાત્કાલિક આ મકાન બને તેની માટેની તજવીજ હું હમણાં હાલમાં જતાની સાથે હું કરવાનું છું। હાલની અંદરમાં કંટ્રોલમાં છે અને વિધવા અને ગરીબ લોકો છે કે જેમના ઝૂંપડાઓ બળી ગયા છે હાલની અંદરમાં, આપ જોઈ શકો છો। પાછીની આગળની કાર્યવાહી અમે કરીએ છીએ। ના, કોઈને જાનહાનિ નહીં થઈ, પણ માલી નુકસાન થયું છે ઘેરની અંદરમાં, લાઇટો પછી માલ સામાન બળી ગયો છે, ગોધરા તકિયા બળી ગયા છે, ઘેરનું ખાવાનું બળી ગયું છે, આવા બધા પ્રશ્નો પેદા થયા છે। પણ એમને સહાયતા તાત્કાલિક મળે અને એમને આ ઠંડી કડકડતી ઠંડીની અંદરમાં એમનું રક્ષણ મળી રહે તે માટે ઘેર બાંધવું બહુ જરૂરી છે, એની તજવીજ કરવી પડશે। જય હિન્દ, જય ગુજરાત। इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। ભરૂચના એમજી રોડ પર ઢાલ નજીક નગરપાલિકાના પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાવા પામ્યો હતો, તો ભંગાણ સર્જાતા માર્ગ ઉપર જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી હતી। ભરૂચના ઢાલ નજીક ફાટા તળાવ તરફ જવાના માર્ગ ઉપર ભરૂચ નગરપાલિકાની પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેના કારણે સવારથી સતત પાણી વહેતું થયું હતું। પાણી સતત જાહેર માર્ગ ઉપર ફેલાતા વાહન ચાલકોને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। સતત પાણી વહેતું રહેતા પાણી છેક ફાટા તળાવ સહિતના જાહેર માર્ગો ઉપર ફેલાઈ જતા ખાડાઓમાં પાણી ભરાઈ રહેવાના કારણે કેટલાય વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા।
ત્યારે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હોવાની જાણ ભરૂચ નગરપાલિકાને કરવામાં આવતા પાલિકાના અધિકારીઓ સ્થળ પર દોડી આવી પાણી બંધ કરાવી તાત્કાલિક ભંગાણ સર્જાયેલી પાઇપલાઇનની મરામત શરૂ કરી હતી। इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। इंडियन मेडिकल एसोसिएशन भरूच द्वारा खिचड़ी मेडिकल प्रथा नो विरोध करा रहे छे, त्यारे आ विरोध मां प्रदर्शन ने जुदा जुदा तबका मां वहेंची देवामां आव्यो छे। આયુર્વેદિક ડોક્ટરોને ઓપરેશન કરવાની છૂટછાટ આપતા કાયદા અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચ શાખા દ્વારા એલોપેથીના ડોક્ટરો દ્વારા વિરોધ કરાયો હતો। ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર દુષ્યંત વરિયાની આગેવાનીમાં આ લડત ચલાવાઈ રહી છે, જેના એક ભાગરૂપે ભરૂચના વિવિધ વિસ્તારોમાં તેમજ જાહેર સ્થળો પર તબીબોએ 5-5ની સંખ્યામાં ઊભા રહી શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરી અને લોકજાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજ્યો હતો। આગામી તારીખ 11મી ડિસેમ્બરના રોજ તમામ એલોપેથી ડોક્ટર્સ સવારના 9થી સાંજના 6 વાગ્યા સુધી નોન કોવિડ નોન ઇમરજન્સી સારવારથી દૂર રહીને કરશે। અમારું લોકોનું જે ગેધરિંગ અહીં છે એ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ભારતભરમાં જે CCIM અને નીતિ આયોગ દ્વારા જે એમેન્ડમેન્ટ આપવામાં આવેલા છે, જેમાં આયુર્વેદિક અને નોન એલોપેથી ડોક્ટરોને MS જનરલ સર્જરીની ડિગ્રી આપીને સર્જરી કરવાની જે મંજૂરી આપવામાં આવનાર છે એનો અમે વિરોધ કરીએ છીએ। અને આ વિરોધ અંતર્ગત તારીખ 11ના રોજ શુક્રવારે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી બધી જ નોન એસેન્શિયલ નોન કોવિડ મેડિકલ સર્વિસીસ અને આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ સર્વિસીસ બંધ રાખવામાં આવશે, જેની જાહેર જનતાએ નોંધ લેવી। ઇમરજન્સી સર્વિસીસ અને કોવિડ સેવાઓ રાબેતા મુજબ શરૂ રાખવામાં આવશે। इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। भरूचना नेशनल हाईवे 48 ऊपर आवेल होटल न्याय मंदिर में कोई कारणसर सामान्य आग लगी थी, परंतु आग ऊपर काबू मेळवा माटे सेफ्टी ना साधनों नो अभाव होवाना कारणे सामान्य आगे विकराळ स्वरूप धारण कर्यु हतु, जेना पगले होटल में रहेला लोको पोतानो जीव बचावी होटल माथी भाग्या हता। ભરૂચના નેશનલ હાઈવે 48 ઉપર આવેલ હોટલ ન્યાય મંદિરમાં કોઈ કારણોસર સામાન્ય આગ લાગી હતી, પરંતુ આગ ઉપર કાબૂ મેળવવા માટે સેફ્ટીના સાધનોના અભાવના કારણે સામાન્ય આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેના પગલે હોટલમાં રહેલા લોકો પોતાનો જીવ બચાવી હોટલમાંથી ભાગ્યા હતા। જો કે જોતજોતામાં સમગ્ર હોટલ ભસ્મીભૂત થઈ ગઈ હતી અને સતત પાણીનો મારો ચલાવવા છતાં આગ ઉપર કાબૂ મેળવાયો હોય તેવા કોઈ અણસાર મળ્યા ન હતા, પરંતુ હોટેલની અંદર ધડાકાઓનો અવાજના પગલે સિલિન્ડર બ્લાસ્ટ થતા હોવાના પગલે એક તબક્કે ફાયર ફાઈટરો પણ ફફડી ઉઠ્યા હતા। બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર આવેલ હોટેલ ન્યાય મંદિરમાં જમવાનું બનાવતી વેળાએ અથવા શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની માહિતી પ્રાથમિક તબક્કે મળી હતી। જો કે જોતજોતામાં સમગ્ર હોટેલ ન્યાય મંદિર ભડકે બળતી હતી, જેના પગલે હોટલમાં લાગેલી આગના દ્રશ્યો લોકોએ મોબાઈલ વિડીયોમાં કેદ કર્યા હતા। આગ ઉપર કાબૂ મેળવવા માટે ભરૂચ નગરપાલિકા અને GNFCના ફાયર ફાઈટરોની ઘટના સ્થળે દોડી આવવાની ફરજ પડી હતી, પરંતુ સતત પાણીનો મારો ચલાવવા છતાં પણ 4 કલાક બાદ ઉપર પણ આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી ન હતી, પરંતુ હોટલમાં આગની ઘટનાના પગલે ધડાકાઓ થતાં ગેસ સિલિન્ડર ફાટી રહ્યા હોવાની દહેશતના પગલે ફાયર ફાઈટરો પણ પાણીનો મારો ચલાવવા માટે ફફડી રહ્યા હતા। કલાકો સુધી પાણીનો મારો ચલાવતા આગ ઉપર કાબૂ મેળવાયો ન હતો, પરંતુ આગ વધુ વિકરાળ બની ગઈ હતી। ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્ર થતાં ફાયર ફાઈટરની પણ આગના ઘટના સ્થળે જવા માટે ભારે હાલાકી પડી રહી હતી। આગની ઘટનાના પગલે એક તબક્કે આસપાસના લોકોના પણ જીવ તાળવી ચોંટી ગયા હતા, કારણ કે હોટલમાં ગેસ લાઇન અને સિલિન્ડર હોવાના કારણે મોટી હોનારત સર્જાય તેવી પણ દહેશત આસપાસના લોકોને સતાવી રહી હતી। આગના કારણે સ્થળ ઉપર પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને લોકોના ટોળાને વેરવિખેર કરવાના પ્રયાસો કર્યા હતા। ત્યાં આગ પર કાબૂ લેવાય તે માટે ફાયર ફાઈટરોએ તનતોડ મહેનત કરી હતી। ન્યાય મંદિર હોટલમાં લાગેલી આગ મોડી રાત 10 થી 12 બાય મદદથી આખરે કાબૂ મેળવી લેવાયો હતો। આ સમગ્ર આગની ઘટનામાં ન્યાય મંદિર હોટેલ ભસ્મીભૂત થઈ જવા પામી હતી। ભાઈબેન અરવિંદરાવ મહિપતરાવ મહિલે આજ રોજ રાતના 8 કલાકે ભરૂચ હોટલ નાયમંદિર નેશનલ હાઈવે 8 કલાક લી હતી। અમને કોલ 8 વાગે મળતા અમે તાત્કાલિક આવી ને આગને કંટ્રોલ કર્યું છે, થોડું પાક બહુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે।
અમારી બે ગાડી આવી ગઈ અને જેનાથી એક ગાડી આવી ગઈ. પહેલી ગાડી અમારી આવી ગઈ તાત્કાલિક. આ શોર્ટ સર્કિટ લાગી પબ્લિક એવું જાણવા મળે છે અમને. અને માણસ એક પાછળ ફસાયેલો હતો તે અમે બહારના માણસો અને પોલીસની મદદથી અમે બહાર કાઢેલો છે. કોઈ ઇજાગ્રસ્ત એવું કંઈ? ના, બીજું કોઈ ઇજાગ્રસ્ત નહીં. એક માણસ ફસાયેલો એને કાઢેલો છે પોલીસ મારફતે. આજે સાંજે લગભગ 8 કલાકના સમયગાળા દરમિયાન ભરૂચ નગરપાલિકાના ફાયર સ્ટેશન ઉપર હોટલ ન્યાય મંદિરમાં આગ લાગી છે તે બાબતનો કોલ આવતા નગરપાલિકાના લગભગ 8-10 ફાયર સ્ટાફ, 2 બાઉઝર, સાથે સાથે જીએનએફસીના 8-10 લશ્કર અને એના પણ 2 બાઉઝર સાથે મળીને આગ ઓલવવાનું કામ સ્ટાર્ટ કરી દીધેલું હતું. લગભગ 4 બાઉઝર દ્વારા આગને કાબૂમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આગ લગભગ 90% જેટલી કાબૂમાં આવી ગઈ છે, 10% જેટલી બાકી છે. લગભગ 12-15 જેટલી ગાડીઓનો પાણી દ્વારા ઓલ્ટરનેટ ફેરા કરીને પાણીનો માર મારીને એને આગને કાબૂમાં લાવવાના પ્રયત્નો કર્યા છે અને લગભગ 1.5 કલાકના અંદર આ પૂરેપૂરી આગ કાબૂમાં આવી જશે એવું ખાતરી આપી. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. વાલિયા તાલુકાના વટારિયા ગામની સીમમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 3,46,000 ઉપરાંતનું વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો હતો. જ્યારે 2 બુટલેગર ફરાર થઈ જતા પોલીસે તેઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ ગુજરાત મોનિટરિંગ સેલની ટીમને મળેલ બાતમીના આધારે વાલિયાના વટારિયા ગામે રહેતો જયંતિ ધીરુ વસાવાના મકાન તથા ખેતરમાં રેડ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. સ્ટેટ મોનિટરિંગની ટીમે સ્થળ ઉપરથી દારૂ બુટલેગર જયંતિ વસાવાને ઝડપી પાડી 3,46,000 કિંમતના વિદેશી દારૂની કુલ 2,670 નંગ બોટલો તેમજ રોકડા 5,000 અને 2 મોબાઈલ મળી કુલ રૂપિયા 3,57,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ફરાર માર્ટિન રવિચંદ વસાવા અને જગદીશ રવિયા વસાવા વિરુદ્ધ વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપીના ચક્રો ગતિમાન કર્યા છે. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા ગત રોજ મોડી સાંજે ઝઘડિયા જીઆરટીસીના સરદારપુરા તરફના વાહન પાર્કિંગ પ્લોટમાંથી બંધ બોડીના કન્ટેનર ટાઈપ 2 આઈસા ટેમ્પા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. સ્ટેટ મોનિટરિંગની ટીમ દ્વારા ઝડપાયેલ દારૂ ઝઘડિયા પોલીસ મથકે લાવી તેની ગણતરી કરતા કુલ 15,461 નંગ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ ટેમ્પામાં ભરેલી હતી. કુલ 45,62,000 વધુ વિદેશી દારૂ તથા 2 આઈસા ટેમ્પા મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. ઝઘડિયા તાલુકાના વિસ્તારમાં મોટા પાયે દારૂ જુગારની ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હતી. ગતરોજ વાલિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયા બાદ સ્ટેટ મોનિટરિંગ ટીમને બાતમીદારથી માહિતી મળી હતી કે ભરૂચ જિલ્લાના નયન કિશોરભાઈ કાયસ્ત ઉર્ફે નયન બોબડો તથા પરેશ ઉર્ફે ચકો શનાભાઈ ચૌહાણ વડોદરાવાળા તથા સતીશ ચંદુભાઈ વસાવા ઉર્ફે સત્યો ગાંડો રહેવાસી નવા ગામ કરારવેલ અંકલેશ્વરનાઓ ભેગા મળી ભાગીદારીમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂનો જથ્થો બીજા રાજ્યમાંથી લાવી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી અને વેચાણ કરાવે છે અને હાલમાં ઝઘડિયા જીઆરડીસીના સરદારપુરા પાર્કિંગમાં 2 આઈસર ટેમ્પા જેમાં આઈસર ટેમ્પા 3 ઇસમો ભેગા મળી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી સંગ્રહ કરી રાખેલ છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાતમીવાળી જગ્યાએ છાપો મારતા પાર્કિંગમાં આઈસર ટેમ્પો સાઇડમાં પાર્ક કરેલ જણાયા હતા. બંને ટેમ્પાને પાછળથી તાળું મારેલ હોય તેને તોડી અંદર જોતા ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂનો જથ્થો ભરેલો હતો. બીજા ટેમ્પામાં તાળું મારેલ હોય તેને તોડી જોતા તેમાં પરપ્રાંતીય દારૂનો જથ્થો ભરેલ હતો. ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ બંને આઈસર ટેમ્પા ઝઘડિયા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. વિદેશી દારૂનો જથ્થો ઝઘડિયા પોલીસ મથક લાવ્યા બાદ બંને ટેમ્પામાં મળી કુલ 15,461 નંગ અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો મળી આવી હતી. વિદેશી દારૂની બોટલનો જથ્થો કુલ રૂપિયા 25,62,480 તથા 2 આઈસર ટેમ્પા મળી કુલ 45,62,480 નો મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો અને ભરૂચ જિલ્લાના તથા વડોદરા જિલ્લાના મળી કુલ 3 બુટલેગરો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં પેલો નયન કિશોરભાઈ કાયસ ઉર્ફે નયન બોબડો રહેવાસી દાંડિયા બજાર ભરૂચ, બીજો પરેશ ઉર્ફે ચકો સનાભાઈ ચૌહાણ રહેવાસી કારેલીબાગ વડોદરા, ત્રીજો સતીશ ચંદુ વસાવા અલ્પેશ સત્યો ગાંડો રહેવાસી નવાગામ કરારવેલ તાલુકો અંકલેશ્વર તથા બંને આઈસર ટેમ્પાના ચાલક તથા વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે ગુજરાતમાં મોકલનાર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. भारत सरकार द्वारा कोविड-19 की महामारी अन्वये आवनार रसीकरण अंगेना आयोजन संदर्भ में इंचार्ज जिला कलेक्टर और जिला विकास अधिकारी अरविंद विजयन अध्यक्षपणा हेठ कलेक्टर कचेरी सभाखंड में अधिकारी बैठक योजीने विगतवार मार्गदर्शन आप्युं हतुं. બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર ભરૂચ જિલ્લામાં 50 વર્ષથી ઉપર તેમજ 50 વર્ષથી નીચેના જીવોને કેન્સર, અવયવ ટ્રાન્સપ્લાન્ટ, કિડનીના રોગ, હૃદયના રોગ, થેલેસેમિયા, સિક્સલેલ ડિસીઝ, એચઆઈવી, માનસિક રોગો વગેરે તથા અન્ય અસાધ્ય રોગો જેવી બાબતો ધ્યાને લઈ લાભાર્થીઓની યાદી તૈયાર કરવા જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેના માટે પ્રાંત અધિકારીઓ અને મામલતદારો ચૂંટણી વખતે જે રીતે મતદાન મથક દીઠ ટુકડીઓ બનાવે છે તે રીતે ટુકડીઓની રચના કરશે. આ ટુકડીઓ જે તે મતદાન મથકના વિસ્તારમાં સર્વે કરીને મતદાન મથક પ્રમાણે ડેટાબેઝ એક્સેલ શીટમાં તૈયાર કરશે. સદર મિટિંગમાં હાજર રહેલા તમામ અધિકારીઓને નિયત પત્રકમાં માહિતી તૈયાર કરી તારીખ 10 થી તારીખ 13 ડિસેમ્બર સુધીમાં સર્વે પૂરો કરી સચોટ માહિતી આરોગ્ય શાખાને મોકલવા જિલ્લા કલેક્ટર દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જેડી પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ત્રિપાઠી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી જેએસ દુલેરા સહિત વિવિધ વિભાગોના અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. નેત્રંગના ગાંધી બજાર વિસ્તારના બે મકાનોને બળીને ખાખ થઈ જતા ભારે આર્થિક નુકસાન પહોંચ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકના ગાંધી બજાર વિસ્તારના તુલસી ફળિયામાં રહેતા સૂરજબેન લક્ષ્મણભાઈ વસાવા અને બબલીબેન વિઠ્ઠલભાઈ પરમાર મજૂરી કામ કરીને ઘર ગુજરાન ચલાવી જીવન નિર્વાહ કરે છે. પોતાના નિત્યક્રમ રાત્રિએ જમી પરવારીને રાત્રિ સમયે સૂઈ ગયા હતા ત્યારે એકાએક સવારના 5 વાગ્યાની અરસામાં કોઈ અગમ્ય કારણોસર મકાનમાં આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી. પરિવારના સભ્યો અને આજુબાજુના રહીશોએ આગને બુઝાવવા માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા, પરંતુ આગની ઝપેટમાં કાળી મજૂરી કરીને વસાવેલ મિલકત પોતાની નજરની સામે બળીને ખાક થઈ ગઈ હતી, જેમાં પલંગ, બેડ, પંખા, ટ્યુબલાઇટ સહિતના જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો તમામ પ્રકારનો સામાન બળીને ખાક થઈ જતા ભારે નુકસાન થયાના અહેવાલ મળ્યા છે. સદનસીબે બનાવના પગલે ઘર પરિવારના સભ્યોને કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી. આ બાબતે જવાબદાર લોકો પંચકેશ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. नेत्रंग ना बजारों सदंतर बंद रहा, एपीएमसी कार्यरत रही, पुलिस ने कांग्रेस ना 18 कार्यकरों ने डिटेन कराया था. પ્રાપ્ત માહિતી મુજબ ભારત સરકારે રજૂ કરેલા કૃષિ બિલના વિરોધમાં કૃષિ સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું હતું, જેને ભરૂચ કોંગ્રેસ, બીટીપી અને રાષ્ટ્રીય વિકાસ કિસાન સંઘ સહિતના સંગઠનોએ સમર્થન આપતા મામલો વધુ ગરમાયો હતો, જેની સીધી ભરૂચ જિલ્લાના મુખ્ય વેપારી મથક નેત્રંગ તાલુકામાં પણ અસર વર્તાઈ હતી. નેત્રંગ 4 રસ્તા, જવાહર બજાર, ગાંધી બજાર અને જીન બજાર વિસ્તારમાં આવેલ શાકભાજીની લારીઓ, પાનના ગલાઓ, કપડાં, ઇલેક્ટ્રિક, અનાજ, કરિયાણા, નાના મોટા ઔદ્યોગિક એકમો સહિત જીવન જરૂરિયાતની તમામ પ્રકારની દુકાનો બંધ રહી હતી. ભારત બંધના એલાનને પગલે ભરૂચ યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ સહિત 18 જેટલા કોંગ્રેસી કાર્યકરોની નેત્રંગ પોલીસે અટકાયત કરી હતી, જ્યારે નેત્રંગના જીન બજાર વિસ્તારમાં આવેલ એપીએમસી રાબેતા મુજબ કાર્યરત રહી હતી તેવું વાઇસ ચેરમેને હાર્દિક સી વાસદિયાએ સંવાદમાં જણાવ્યું હતું. નેત્રંગ તાલુકામાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે નેત્રંગ પોલીસે પૂરતો પોલીસ બંદોબસ્ત લીધો હતો. સમગ્ર દેશની અંદર ખેડૂતો દ્વારા જે ભારત બંધનું એલાન કરવામાં આવેલું હતું તેની અંદર ભરૂચ જિલ્લાની અંદર કોંગ્રેસ, યુવક કોંગ્રેસ દ્વારા ખેડૂતોના ભારત બંધને સમર્થનની અંદર તમામ વિસ્તારોની અંદર લોકોને આહ્વાન કરવામાં આવેલું કે આખે ભારત બંધની અંદર લોકો જોડાય અને ખાસ કરીને તમામ વિસ્તારના અને એની અંદર ખાસ કરીને નેત્રંગ તાલુકાની અંદર તમામ
नेत्रंग तालुकानी जनता है तमाम नाना मोटा वेपारी है आ बंद नी अंदर अमे लोग एमने रजूआत करेली कि आप सब लोग साथ अने सहकार आपजो अपने आ खेडूतो आ जगतना तातना खेडूतो ने जे अन्याय थई रह्यो छे जे सरकार द्वारा एमनी पर अत्याचार अने अन्याय करी रह्या छे तेना आपणे एन लोकोना समर्थन में आपणे आ बंद करवानुं छे तेनी अंदर अमारा आखाई नेत्रंग तालुकाना तमाम नाना मोटा वेपारीओए बंद पाड़ेलू अने तमाम लोकोए साथ अने सहकार आपेलो ते माटे हूँ तमाम नेत्रंग तालुकाना नाना मोटा वेपारी अने खेडूतोनो दिलथी आभार पण मानुं छुं अने खास करीने जे रीते के सरकार हमसे डरती है पुलिस को आगे करती है ए रीते आ सवारथी ज तमाम जिल्लाना युवक कांग्रेसना तमाम नाना मोटा आगेवानों ने पुलिस द्वारा सवारथी डिटेन करी लेवामां आवेला अने नेत्रंग तालुकानी अंदर तालुका कांग्रेस समितिना प्रमुख होय के युवक कांग्रेसना तमाम आगेवानो होय तमाम लोकोने सवारथी ज डिटेन करी लईने पोलीस स्टेशननी अंदर ए लोकोनी धरपकड़ करेली छे अने हमणे सांजे समय पूरो थयो त्यारे એ લોકો અમને તમામ લોકોને છોડવામાં આવેલા છે ત્યારે મારે સરકારને આ મીડિયા દ્વારા અને આપની ચેનલ દ્વારા પણ હું કહેવા માગું છું કે આ ખેડૂતો સાથે અન્યાય બંધ કરી દેજો અને જે લોકો સીધું બોર્ડર પર બેઠેલા છે તમામ ખેડૂતોને અમારું પૂરેપૂરું સમર્થન છે આવનારા દિવસોની અંદર જો આ ખેડૂતોનો પ્રશ્ન હલ નહીં થાય તો ભરૂચ જિલ્લાની અંદરથી યુવક કોંગ્રેસ દ્વારા તમામ ખેડૂતોને સાથે લઈને અમે લોકો પણ એ લોકોની સમર્થનમાં અહીંયાથી જવા માટે નીકળવાના છે. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. પ્રજાજનો તથા ઔદ્યોગિક કામદારોની જાહેર સુવિધાઓને ધ્યાને લઈને નંદેલાવ ગ્રામ પંચાયત દ્વારા પાર્થ વેલફેર એસોસિએશનના સહકારથી પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન ભરૂચ વિધાનસભા બેઠકના માનનીય ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે સામાજિક અગ્રણી ગજેન્દ્રભાઈ પટેલ, સરપંચ રતિલાલભાઈ, તલાટીકમ મંત્રી ભરતભાઈ તથા ગ્રામ પંચાયતના સભ્યશ્રી અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. પાર્થ ફેર એસોસિએશનના સંજયભાઈ મારુએ પ્રોજેક્ટની સ્વચ્છતા અને ગુણવત્તા જળવાઈ રહેશે તેવી ખાતરી આપી હતી. દહેજ તથા ભરૂચના ઔદ્યોગિક વસાહત ખાતે કાર્યરત એવા કામદારો તથા કર્મચારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. समाचार पूर्ण करता पहला फरीथी एक नजर करिए आज ना मुख्य समाचारों पर. અંકલેશ્વરના સુરતી ભાગોળના ચાર મકાનોમાં આગ ભભૂકી ઉડતા નાશ ભાગ. એક મકાનમાં આગ લાગ્યા બાદ અન્ય ત્રણ કાચા મકાનોમાં આગ ફેલાઈ. ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં આગને કારણે ફાયર બ્રિગેડને મુશ્કેલી પડી. વાલિયાના વટારિયા ગામની સીમાથી વિદેશી દારૂના જથ્થા સાથે વુટલીગરને ઝડપી પાડતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 3,46,000 વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો. ફરાર બે શખ્સોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી. ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર હોટલ ન્યાય મંદિરમાં લાગી ભયંકર આગ. આગના પગલે હોટલમાં રહેલા લોકો પોતાનો જીવ બચાવી ભાગ્યા તો ફાયર સેફ્ટીનો અભાવ હોવાનો આક્ષેપ. સતત પાણીનો મારો ચલાવાયો હોવા છતાં 6 કલાકે આગમાં કાબુ લેવાયો. આગના પગલે સ્થળ પર લોકોના ટોળે ટોળા. મોબાઈલમાં વિડીયો બનાવવા લોકો મગ્ન બન્યા. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓ સાથે આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.